આપણા સૌનો ગોલ આપણા સૌનું લક્ષ એક ભક્ત તરીકે ભગવાનને ભગવાનના સત્પુરુષને સંતોને રાજી કરવાનું જ હોવું જોઈએ અને સદાય રહેવું જોઈએ પરંતુ એ ગોલ આપણો વારે વારે બદલાઈ જાય છે એક સરખો રહેતો નથી સત્સંગમાં આવીએ છીએ ત્યારે આવું સાંભળીએ છીએ ત્યારે આ ગોલ બને છે જીવા અહીંથી બહાર જઈએ છીએ એટલે આપણો રસ્તો ફંટાઈ જાય છે આપણો એટલે તમારો અમે જો સાવધાન ન રહીએ તો અમારો પણ થઈ જાય તો આપણો થઈ જાય આજે એક વાત બહુ જ મહત્વની વાત કેવી છે આપને ગમે કે ન ગમે પણ કહેવી અમારી ફરજ છે એટલે કેવી છે સત્ય કે એ જ સાધુ સાચું કે એનું નામ જ સાધુ સાધુનો ધર્મ છે સાચું કહેવાનું સાચું કરાવવાનું સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં એક બહુ સરસ વાત કરી છેલ્લા અંત વચનામૃત ગ્રંથ ભગવાન સ્વામિનારાયણની સ્વમુખ વાણી છે સ્વામિનારાયણ ભગવાનના મુખારવિંદ માંથી નીકળેલા મહારાજના અભિપ્રાયો છે મરજી છે એમની ઈચ્છા છે આપણી પાસેના એમની એમના આશાઓ છે અરમાન છે એ છેલ્લા પ્રકરણના આડત્રીસમાં માં એક બહુ સરસ વાત કરી છે મહારાજે અમારા તમારા સર્વે આશ્રિત માત્ર સત્સંગી માત્ર માટે જેમાં અમે પણ આવી ગયા તમે પણ આવી ગયા પહેલું તો આપણે સત્સંગમાં બેઠા છીએ માત્ર શ્રવણ કરવા માટે નથી બેઠા આપ સૌને પહેલી પ્રારંભે વિનંતી કરું છું કે થોડી આંતર યાત્રા કરજો આંતર યાત્રા આપણે બહાર તો વધીએ છીએ બહુ બહાર દોડીએ છીએ બહાર વધીએ છીએ બહારની ઓળખાણો તાજી કરીએ છીએ બહાર બધું જોઈએ છીએ બારનું સાંભળીએ છીએ બાર એટલે ચારે બાજુ જે બધું કરીએ છીએ બધું આપણી જર્ની આઉટર જર્ની છે સત્સંગ એ ઇનર જર્નીનો વિષય છે સત્સંગ ઇનર જર્ની કરવા માટે છે અંતર યાત્રા કરવા માટે નો સમય એનું નામ સત્સંગ અહીં બેઠા છીએ આપણે ઇનર જર્ની કરવા બેઠા છે ઇનર જર્નીમાં પ્રશ્ન આવે હું એમ આઈ હું કોણ છું વોટ આઈ હેવ ટુ ડુ અર્થાત મારે શું કરવું જોઈએ ત્રીજો પ્રશ્ન વોટ આઈ એમ ડુઈંગ હું શું કરું છું આ ત્રણ પ્રશ્ન ઇનર જર્નીના પ્રશ્નો છે હું કોણ છું મારે શું કરવું જોઈએ અને હું શું કરું છું આ વિચારો એને કહેવાય ઇનર જર્ની થોડું વિચારતા જો આ વાત જે થાય છે મારા માટે થાય છે એટલો વિચાર જો આ ઇનર જર્ની છે સીધું સાધુ વ્યક્તિ માત્રનું એક ગણિત છે કોઈ પણ વ્યક્તિ હોય જીવ પ્રાણી માત્ર જીવ સૃષ્ટિનો નિયમ છે અને એમાંય માણસને જ્યારે ભગવાને બુદ્ધિ તત્વ આપ્યું છે જે પશુ પક્ષી પાસે કે અન્ય જન્મોમાં નથી મનુષ્ય બુદ્ધિજન્ય પ્રાણી છે ત્યારે આપણે ભગવાને આપણને બુદ્ધિ આપી છે તો બુદ્ધિ છે એટલે આપણને સાર અને અસાર સમજવાની આપણી પાસે લાયકાત કહેવાય બુદ્ધિ છે એટલે સમજી શકીએ આ કરીશ તો હું સુખી થઈશ આ કરીશ તો દુઃખી થઈશ આ સાર અને અસાર કહેવાય આનાથી ભગવાન રાજી થાય આનાથી નહીં થાય આ સાર અને અસાર કહેવાય કરવા યોગ્ય ને ન કરવા યોગ્ય એનો ખ્યાલ આવે એ બુદ્ધિનો ઉપયોગ કર્યો કહેવાય અને ખ્યાલ રહે એ વિશેષ જરૂરી છે દરેક વ્યક્તિ સુખી થવા માટે પ્રયત્ન કરે છે કોઈ વ્યક્તિને પૂછો કે તારે દુઃખી થવું છે કોઈ તૈયાર નહીં થાય પરંતુ સુખ આપણા હાથમાં હોવા છતાંય આપણે ઘણી વખત હાથે કરીને જાણીને ચોડીને દુઃખ ઊભા કરતા હોઈએ છીએ અને દુઃખી થઈએ છીએ દુઃખી કરીએ છીએ દુઃખી થઈએ છીએ અને આપણી આજુબાજુના સર્કલને દુઃખી કરીએ છીએ સ્વામિનારાયણ ભગવાને છેલ્લા પ્રકરણના આડત્રીસમાં માં વતનામૃતની અંદર આવી જ એક બહુ અદભિત અદ્ભુત વાત કરી છે ફરી કહું છું જે વાત થાય છે એને જરા એની ઉપર સેન્ટ્રલાઈઝ થજો આપણી ભૂલને ક્યાંક થતી હોય તો ભૂલને જાણજો રિયલાઈઝ કરજો તો અમારો અહીં આવ્યાનો ને વાત કર્યાનો દાખલો કે પ્રયત્ન લેખે લાગશે તમે પણ અહીં આવ્યા છો સમય લઈને તમારો પણ સમયનો સદુપયોગ થયો કહેવાશે શ્રીજી મહારાજે એમ કહ્યું હેડિંગ માર્યું છેલ્લાના આડત્રીસ માં મહારાજે સાર કહી દીધો આખા વચનામ્રતનો સંસારનો સાર કહી દીધો છે નીચોડ આપી દીધો છેલ્લાના અડત્રીસના વ્રતની અંદર મહારાજ કે આ છ વાના કે છ માંથી એક પણ જેનામાં હોય એને જીવતે પણ સુખ થતી નથી અને મરીને પણ સુખ થતું નથી અર્થાત એના જીવનમાં દુઃખની માત્રા વધતી જ જાય દુઃખી જ રહેવાનું એ મરીને સુખ નથી એનો અર્થ કે એનો મોક્ષ થતો નથી મરીને સુખ નથી થતું એનો મરીને શું સુખ કે મરીને એને ભગવાનનું સુખ મળવાનું નથી દામ મળવાનું નથી મૂર્તિનું સુખ મળવાનું નથી એનો મોક્ષ નથી જીવતે સુખી નહીં થાય અને મૃત્યુ થયા પછી પણ એની ફરી પાછી મરણની ભવાબદી ચાલુ રહેશે શ્રીજી મહારાજનો કહેવાનો અર્થ એ છે હવે સુખ તો આપણી ડિમાન્ડ છે સુખ તો આપણી ચોઇસ છે આપણે પ્રયત્ન કરીએ છીએ જીવ પ્રાણી માત્ર સુખ માટે કરીએ છીએ કોઈ વ્યક્તિ દુઃખ ઈચ્છતી નથી આ કરશો તો સુખી થશો નહીતર જો આમાં કંઈ પણ હશે શ્રીજી મહારાજ આમ સ્પષ્ટ ગુજરાતી ભાષામાં કહ્યું કે આ છ કે છ માંથી એક પણ જો તમારી ભૂલ હશે તો તમે જીવતે પણ સુખી નહીં મરીને પણ સુખી નહીં થાય અને ભગવાનના મુખમાંથી નીકળેલા શબ્દો ત્રિકાળા બાધિત હોય જેન્ટલમેન શબ્દો હોય આજથી બસો વર્ષ પહેલા પણ આ શબ્દો સાચા હતા આજે પણ સાચા સાચા છે જેને બીજા શબ્દોમાં કહેવું હોય તો સનાતન સત્ય અથવા ઇંગ્લિશમાં કહેવું હોય તો એવર ટ્રુથ ભગવાન ને ભગવાનના સત્પુરુષોના ખારમીમાંથી નીકળેલા વચનો એવર ટ્રુથ હોય એવર ટ્રુથ આજથી પાંચસો વર્ષ પછી પણ આ શબ્દો સત્ય હોય પાંચ હજાર વર્ષ પછી પણ સત્ય હોય નો બડી કેન ચેન્જ એવું એક એવો ટ્રુથ સનાતન સત્ય શ્રીજી મહારાજે એક તારણ રૂપે પોતાના ભક્તોને આપ્યું છેલ્લા એમાંથી આજે આપણે એક કે બે મુદ્દા લેવા છે સદા સુખી થવાના ઉપાયો રૂપે શ્રીજી મહારાજે પહેલું જ કહી દીધું કારણ કે મહારાજને ખબર હતી કે આ સમયના સંજોગ પ્રમાણે દિવસે દિવસે આ પ્રમાણ દુઃખનું મૂળ કારણ આ વિશેષ આવવાનું છે એટલે સ્વામિનારાયણ ભગવાને એને છ માં પ્રથમ પ્રાયોરિટી આપી અને એમાં શબ્દ વાપર્યો છ જેમાંથી એક પણ હશે તો દુઃખી થશો અને એમાંથી પહેલો શબ્દ વાપર્યો દ્રવ્ય લોભ જરા બોલશો બધા આપણે એક સાથે જરા રિપીટ કરશું દ્રવ્ય દિકનો લોભ બધા એક સાથે બોલો જરા દ્રવ્યાધિક નથી કીધું દ્રવ્યધિક નો લોભ શબ્દ ન વાપર્યો પૈસો અને પૈસાકીય સંસ્થાવર જંગમ મિલકતો કો પદાર્થ કો સોનું કો શેર કો બધું દ્રવ્યધિક માં આવી જાય એનો લોભ દ્રવ્ય જોઈએ સંસારમાં છો તે દ્રવ્ય જોઈએ સત્સંગમાં પણ મંદિરો એમને નથી થતા દ્રવ્ય જોઈએ પરંતુ એનો લોભ જે છે લોભની વ્યાખ્યા શું કરવી બહુ અઘરી છે લોભની વ્યાખ્યા કરવી કારણ કે દરેક વ્યક્તિ એમ માને છે મને લોભ નથી પણ જે મળ્યું છે એમાં તૃપ્તિ નથી એનું નામ લોભ લોભની વ્યાખ્યા કરવી હોય ને જે મળ્યું છે એમાં સંતોષ નથી એમાં તૃપ્તિ નથી એનું લોભની વ્યાખ્યા અમારી દ્રષ્ટિ અને જોજો તમે હું તમને એક નહીં આજે પ્રસંગ લીધો છે તો તો દુઃખનું મૂળ જ આ હોય છે જીવતે સુખ થાય થાય અને મરીને સુખ નહીતરીને ખોતરીને કેટલાય પરિવાર અમે જોયા છે કે બહુ સુખ ચેનથી જીવતા હોય બોલો આનંદ આનંદ કરતા હોય પણ લોભ પ્રકૃતિ કરીને કે હજુ વધુ મેળવી લઉં હજુ વધુ મેળવી લઉં આ ધંધો કરું તો વધુ મળે આ ધંધો કરું તો એથી વધુ મળે આની જોડે આમ કરું તો ઇન્વેસ્ટમેન્ટ કરું તો આટલું વધુ મળે આ ઇન્વેસ્ટમેન્ટ કરું તો આટલું વધુ મળે બોલો એમ કરતા કરતા એને ખબર નથી પડતી કે હું આ સુખ ભેગું કરી રહ્યો છું બોલો અને દિવસે 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 ડૂબતો જ જાય દુઃખમાં ડૂબતો જાય બોલો કંઈક પરિવારો જોયા છે અને એમાં આ બે ચાર વર્ષથી જ્યારથી આ મંદિરનો માહોલ ચાલુ થયો છે ને ત્યારથી તો ભલભલન જોયા છે બોલો પોત પ્રકાશતું નહોતું અને છેલ્લા બે ચાર વર્ષમાં તો ભલભલાના પોત પ્રકાશવા માંડ્યા એનું કારણ તમે અંદર ઊંડાણમાં જોવો ને તો બસ એક જ મળ્યું એમાં સંતોષ ન રહ્યો હજુ તે ચેતજ્યો નહીતર જરૂર જીવતે સુખી નહીં થવાય મરીને સુખી નહીં થવાય ભગવાન સ્વામિનારાયણ બોલ્યા છો અમે નથી કહેતા એવો ટ્રુથ છે આ ભલે પછી અમેરિકામાં વસનારી વ્યક્તિ હોય કે ભારતની હોય ગામડામાં રહેનારો હોય કે શહેરમાં રહેનારો હોય એજ્યુકેટેડ હોય કે અનએજ્યુકેટેડ હોય બધા માટે કોમન છે આ અને નરી હકીકત છે નરી વાસ્તવિકતા છે પ્રયત્ન સુખ માટેનો છે પરંતુ જેમ જેમ હોવા જોઈએ તે તમે જુઓ ને સંતોષની માત્રા નથી ને એટલે આ કરી લો આ કરી લો આ કરી લો આપણી પાસે સમય ચોવીસ કલાક છે એ જ છે આયુષ છે એ જ છે શરીર છે એ જ છે દિવસે દિવસે ઉપરથી જવાબદારી વધતી જાય છે બાળકો આજથી પાંચ વર્ષ પહેલાં એક હતા આજે બે હોય આજથી એથી પાંચ વર્ષ પહેલાં લગ્ન જ નહોતા કર્યા તમે એકલા જ હતા પછી બે થયા બેમાંથી ત્રણ થયા ત્રણમાંથી ચાર થયા પાંચ થયા સભ્યો વધતા જાય છે સમય ઘટતો જાય છે તમારો ધંધો વધતો જાય છે હવે એની પાછળ સમય આપવાનો તમે કંઈક તો રાખો બાળકો માટે સમય આપવાની કંઈક તો સગવડ રાખો સવલત રાખો પછી ભગવાન ભજવા માટેનો કંઈક તો સવલત રાખો કંઈક સમય ફાળવો પણ એટલું બધું ચિત્રીન મૂકી દીધું હોય લોભ પ્રકૃતિ એ ના આપણે અને એવા ફસાઈ ગયા હોય દુખી દુઃખી 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 અને તમે વિચારજો જેને એક ધંધો હોય એના કરતા બે ધંધા વાળો લોકોને એમ લાગે કે બે ધંધા છે ત્રણ ધંધા છે બિલ્ડર હોય કે આને પાંચ કેમ ચાલે છે પણ તમે એક ચાલતી હતી ત્યારે વધુ સુખી હતા જરા છાતી ઉપર હાથ મૂકીને જ્યારે પૂછો તો ખરા કે પાંચ જ્યારે ચાલુ થઈ ત્યારે સુખી છો તમે ફ્લેટમાં રહેતા હતા ત્યારે વધુ સુખી હતા કે આલિશાન દહ કરોડના બંગલામાં ત્યારે સુખી છો આપણને ભાન નથી તો લોકોની વાહવા એને આપણે સુખ માનીએ છીએ ગંડવા ઉપડતો હોય છે આપણને ગંડવા થતો હોય છે બે ચાર પાંચ પ્રસંગો કહું આપને ભૂતકાળના વર્તમાનના બધા કહું અમે જોયા છે શા માટે આપણે દુઃખ ચોળી ચોળીને દુઃખ ઊભું કરીએ છીએ શાંતિ રાખો ને થોડી ગુણાયતાન સ્વાયના શબ્દો મોટા પુરુષના શબ્દોની યાદ રાખો ને થોડા સ્વામી કે તમારી પાસે દસ હજાર છે દસ હજારમાંથી લાખ થયા દસ લાખ થયા કરોડ થયા દસ કરોડ થયા કેવા મોટા પુરુષના શબ્દ તો જુઓ તમને નહીં ગમે કદાચ કેટલાને જો તમે ઇનર જર્ની કરશો તો ગમશે નહીં નહીં ગમે આ શબ્દો આજની વાત જ તમને નહીં ગમે પણ નરી હકીકત છે સ્વામી કે દસ હજાર હતા ને દસ હજારમાંથી દસ લાખ થયા કરોડ થયા દસ કરોડ થયા પણ સ્વામી એમ બોલ્યા છે ચાર રોટલીથી વધુ તો ખવાતું નથી જેથી દસ હજાર થયા તેથી ચાર રોટલી જ ખવાતી હતી લાખ થયા તેથી ચાર રોટલી જ ખવાતી હતી દસ લાખ થયા તો ચાર રોટલી જ ખવાતી હતી દસ કરોડ થયા ચાર નહીં ઘટે ચારમાંથી ત્રણ ને ત્રણમાંથી બે ને બેમાંથી એક ને પછી ખાખરા ચાલુ થઈ ગયા હોય સાચી વાત છે આર યુ એગ્રી વિથ મી તમે બધા એગ્રી છો મારી સાથે ચોપડેલીના બદલે કોરી ચાલુ થાય ભાઈ પૂછો ભાઈ સાધારણ કે ચોપડેલી રોટલી ખાય છે શું કરે છે અને સ્વામી બીજો શબ્દ બોલ્યા અને સાથે તો કઈ પાછું આવવાનું નથી સ્વામી બીજો શબ્દ આવો બોલ્યો સાથે તો કશું આવવાનું નથી ચાર રોટલીથી વિશેષ ખવાતો નથી સાથે કશું આવવાનું નથી કોના માટે પ્રયત્ન છોકરાઓ માટે અરે કયો છોકરો તમને સાચવવાનો છે આજનો જમાનો તો જુઓ તમે જેના માટે તમે પ્રયત્ન કરો છો એટલે એને સંસ્કાર આપો એને સત્સંગ આપો ને વારસામાં તો એ તમને સાચવશે એને ભગવાન સાચવશે અને એ તમને સાચવશે આજની માન્યતા એવી છે કે આપણે દીકરાઓને બંગલો આપીએ બંગલાઓ દીકરાઓને ગાડીઓ આપીએ દીંગલાઓને દીકરાઓને મૂડી આપીએ દીકરાઓને સંસ્કાર અને સત્સંગ આપો પણ એ તમે હશે તમારામાં હશે તેને આપી શકશો કશું જ નહીં હોય એની પાસે પણ સત્સંગ ને સંસ્કાર હશે તો એ કરોડપતિ થઈ શકશે અને જો કરોડપતિ હશે પણ સત્સંગ અને સંસ્કાર જો પેઢીમાં નહીં આપ્યા વારસામાં નહીં આપ્યા હોય તો કાલે રોડપતિ થઈ જશે ભાઈ સંસ્કાર ને સત્સંગ આપ્યો હશે તો એ તમને મા બાપની સેવા કરશે અને જો એ નહીં આપ્યા હોય તો મા બાપને છતાં દીકરે વાંચ્યા રહેવું પડશે આજે અનેક પરિવારો જોયા છે મેં આપણે ભૂતકાળને જરા જોઈએ કેટલી વખત આ દ્રષ્ટાંતો સાંભળ્યા છે તમે સાંભળશો ત્યારે એમ થશે કે આપણે સાંભળેલું છે તો સાંભળેલું છે પણ સમજેલા નથી એટલે મારે વારંવાર સાંભળાવવું પડે છે સમજેલા નથી સાંભળેલું છે આપણે સમજેલા નથી એ ખેડૂતનો દીકરો વૃક્ષની છાયામાં ઘરની આગળ લીમડાનું ઘટાદાર વૃક્ષ અને એના ટાઢા છાંયે હોતો છે ખાટલો નાખી ઘણા થઈ ગયું છે આ તમે સાંભળેલો છે સાંભળ્યું છે પણ સમજેલા નથી કહું છું ટાઢા છાંયે ખાટલામાં એ સરસ ઠંડો પવન વાય છે અને સૂતો છે સાંજનો ત્રણ વાગ્યાનો બપોરનો ત્રણ ચાર વાગ્યાનો સમય છે એક સેઠ તમારા જેવા ગાડી લઈને નીકળે પેલો એના મિત્રનો દીકરો હતો એટલે ગાડી ઊભી રાખી પેલા એને લાંબો થઈને સુતેલો જોયો એટલે એને પગઝાલીને ઊભો કર્યો એ કેટલા વરથી કે સેઠ જશો ને અરે જશો ને એને પછી કેટલા વર્ષ થયા કે ચોવી અરે ચોવી વરનો જુવાન થઈને તું લાંબો થઈને શરમ નથી આવતી શું કરવાનું અરે મહેનત કર અત્યારે તું બળદથી હાથી જોડે છે હળ હાંકે છે બધું મહેનત કર પાછળ પડી જા ટ્રેક્ટર આવશે પછી અરે પછી શું ટ્રેક્ટરમાંથી બીજું ટ્રેક્ટર પછી તારા અત્યારે કેટલી જમીન છે તો કે ચાલીસ વીઘા અરે ચાલીસ માંથી સો વીઘા થાય પછી અરે બસો થાય પછી ત્રણસો વીઘા થાય પછી અરે ઘેર નોકર ચાકર હોય પછી અરે જો આ નળિયાવાળું મકાન છે મોટો આલિશાન બંગલો થાય પછી અરે શું પછી પછી મન છું ગાંડા રૂમે રૂમે એસી આવે પછી અરે એસી માં હોવાનું ઓહો હું આટલું બધું કરીને જે કરવાનું તમે કહો છો એ તો અત્યારે કરતો જ તો હ અટલું બધું કરીને અંતે જે પછી એસી માં નિરાતે હુવા નું ને એમાં જો એક પાસો એક ચોકઠો જો ઊંધો પડી જાય હ અટલું બધું કરવામાં એક પાસો જો ઊંધો પડી ગયો પાસો એટલે સમજ્યા ને ભૈલા તો મો આ મારું મંડળ નળિયા મળતું રહે એના કરતા હું નિરાંતે સૂતો છું જે પછી કરવાનું છે છેલ્લે એ જ કરવાનું છે કે નિરાંત ઊંઘવાનું મને એસી કરતાં વધુ સરસ પવન આવે છે લીમડાનો અને હું છું છું સુખી કરવા માટે સુખની અનિશ્ચિતતા છે પછી સુખ મળશે એ અનિશ્ચિતતા છે તો શા માટે એ અનિશ્ચિત સુખને હું એના માટે પ્રયત્ન કરું હું નિશ્ચિત સુખ મળ્યું છે ના ભોગવી લો કહું છું ને તમને દ્રષ્ટાંત ની ખબર છે જાણો છો પણ સમજણ નથી આપણે પેલા એ મોટો બંગલો કર્યો એટલે મારે કરવો જોઈએ નહીં આપણી વેલ્યુ ના રહે એમાં ને એમાં આપણે બધા દુખી થઈએ છીએ દેખાદેખી અને અસંતોષની માત્રા આપણને બાળી મૂકે છે દુઃખી કરે છે હજુ લઈ લઉં હજુ લઈ લઉં હજુ લઈ લઉં પેલું દ્રષ્ટાંત છે ને એક ભાઈ બહુ દુખી હતા એણે ભગવાનનું તપ કર્યું ભગવાન પ્રસન્ન થયા ભગવાન કે માગે ત્યારે પેલા એ માગ્યું કે પ્રભુ ઊંટનું દ્રષ્ટાંત છે ઊંટ તપ કરે છે ભગવાનનું તપ કર્યો ઊંટને ભગવાન ઊંટ ઉપર પ્રસન્ન થયા એટલે ઊંટને કહ્યું કે ઊંટ માગે તો કે ભાઈ સાહેબ મારી ડોક મને ટૂંકી લાગે છે હવે ઊંટની ડોક તો લાંબી જ હોય ને ભાઈ તો કે મને ટૂંકી લાગે છે કેમ તો કે હું જે ઝાડ નીચે ઊભો રહું ને એના જ પાંદડા ખાઈ શકું છું મારે બીજા ઝાડના પાંદડા ખાવા હોય તો બીજા ઝાડ નીચે જવું પડે છે ત્રીજા ઝાડના પાંદડા ખાવા હોય તો મારે એની નીચે જવું પડે છે પ્રભુ તમે રાજી થયા હોય તો મને એવી લાંબી ડોક કરી આપો ને કે એક ઠેકાણે બેઠો બેઠો હું ચારે બાજુના પાંદડા ખાધા કરું બોલો ભગવાન કે જા તથાશતું બોલો અને થઈ ગઈ એની કેટલી ભગવાન કીધું તથાસ્તુ કીધું કીધું કેટલી લાંબી જોઈએ બોલ તું માગ એટલી આવું પાંચ ફૂટ લાંબા અરે પાંચ ફૂટ તો છે જ અત્યારે મારી જોડે તમે લોભી છો કે બોલો ભગવાનને કે તમે લોભી છો અવા શું બોલો ભગવાન કે બોલ દસ ફૂટ અરે દસ ફૂટે શું થાય શું લોભ કરો છો કે આપવામાં તો કે તું બોલ ને પણ બોલ પંદર ફૂટ અરે પંદર ફૂટે શું થાય તો કે બોલ તાર પચાસ ફૂટ અરે પચાસ ફૂટે શું થાય હવે માંગવા માંડ્યું એટલે ભાઈ આપવા માંડ્યું તો કે ઓછું કોમ કહેવાય આપણને માગવાનું કીધું હોય તો આપણે ઓછું માગીએ પેલા અંતે કે બોલ ને તાર હો ફૂટ અરે હો ફૂટ 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 ની વાત ના કરો તો કે સામા કહું તાર તો કે કિલોમીટરની વાત કરો તો કર્યું છે કિલોમીટરમાં બોલો તો કે બોલ અડધો કિલોમીટર અરે શું અડધો કિલોમીટર તો ભાઈ કિલોમીટરનું મારું ઊભું થઈને ત્યાં કિલોમીટર પછી ના પાંદડા ખાવાય મારું ઊભું થઈને જવાનું પ્રભુ બે કિલોમીટર લાંબી કરી આપો કેટલી બે કિલોમીટર લાંબી ડોક મારી કરી આપો બોલો પ્રભુ કે જ્યાં તથા હવે બેઠો ને એને તો બેઠો બેઠો ચારે બાજુ બે કિલોમીટર લાંબી બે કિલોમીટરમાં જ્યાં લાંબુ કર્યું ત્યાં એને કહી કેટલું સુખ શાંતિ થઈ ગઈ પણ આ સુખ કેટલા દિવસ ટકે છે એ જોજો આ સુખની પાછળ કેટલું દુઃખ છે એની ખબર નથી આ લોભ આને કહેવાય લોભ સંતોષ નથી ને એને કહેવાય લોભ હવે અઠવાડિયું થયું બે ચાર થયા બેઠો બેઠો ખાધા કરે બધે એક દિવસ એક સિપાહી નીકળ્યો એને એ જમાનામાં આવી ગાડીઓ નથી પેલી ઘોડા ઉપર નીકળે તે ઘોડા ઉપર એક સિપાહી નીકળ્યો હાથમાં તલવાર લઈને માર માર કરતા એક જગ્યાએથી ફોન આવેલો કે ભાઈ જલ્દી આવો આગ લાગી જઈએ પોલીસ ચોકીમાં એટલે આ પેલો નીકળ્યો હવે એમાં વચ્ચે ફાટક પડ્યું હોય ને એમ પેલી ડોક હતી વચ્ચે વચ્ચે હવે આનો ઉતાવળ શું કરે બે હાથમાં તલવાર હતી ખટ દઈને કાપી નાખી નીકળી ગયો આ સુખ કહેવાય કે દુઃખ કહેવાય કો હતું એ યુગ નહીં એના કરતા શાંતિથી જે હતી એમાં ખાધા કર્યું હતું ઓળખો તમે ઊંટને ઓળખો છે આવા આ ઊંટને જોયેલું આવા ઊંટને તમે કોઈ જોયેલું આવા ઊંટને કેટલાય જોયેલું આંગળી ઊંચી કરો જો આ જે ઊંટની હું વાત કરું છું એ ઊંટને કોઈ જોયેલું તમે નહીં જોયેલું ઘન સારું કહેવાય લો નહીં જોયેલું તમે દર્શન મહારાજ નહીં જોયેલું તો આંગળી ઊંચી કરો ને રાકેશભાઈ તમે જોયેલું દેવ મહારાજ તમે જોયેલું ક્યાં ઘરમાં એ આમ કે મારા પપ્પા ની વાત કરે છે હું તારી વાત કરું છું પપ્પાની નહીં તારી વાત કરું છું આ બધા આવું જ સમજે કે સ્વામી ફલાણાની વાત કરતા હશે ફલાણા ની વાત કરતા હશે નહીં હું તમારી પોતાની વાત કરું છું હસવાનો વિષય નથી હો ઇનર જર્ની કરજો જરા જેટલા તમે સંતોષી હશો એટલા સુખી હશો જેટલી લોભની માત્રા ઓછી થશે ને એટલો તમે આનંદથી જીવતા હશો મેં તો બહુ જોયું છે અમે મુંબઈ વર્ષ વાત છે મુંબઈમાં અમારો સાત દિવસનો પ્રોગ્રામ હતો હરિભક્તો બધા સવારે આવે કલાક કથા કરી કથા સાંભળીને જતા રહે પાછા સાંજે કલાક આવે પણ એક ભાઈ અમારા કોન્ટેક્ટમાં નવા આવેલા તે સવારના સાત વાગે આવી જાય બાર વાગ્યા સુધી રોકાય પાછા ત્રણ વાગે આવી જાય રાતના દસ વાગ્યા સુધી રોકાય જુવાની અવસ્થા પચીસ વર્ષની ઉંમર બે ચાર દિવસ આખો દિવસ જોડે ને જોડે જ રહે એટલે મેં પૂછ્યું કે દયાળુ એક પ્રશ્ન પૂછું તમે શનિ રવિ તો હમજે અમારી જોડે હતા પણ સોમ ગયો મંગળ ગયો હું જોઉં છું ચાલુ દિવસોમાં તમે કે નોકરી ધંધો નથી કરતા તમે અમારી પાછળ પાછળ ફરો છો અમારે તો મફત મળે છે જમવાનું પણ તમને નોકરી ધંધો કરવો પડે ને તમે કેમ ક્યાંય જતા નથી મને કે સ્વામી ભગવાનની મારી પર બહુ લીલા લહેર છે કે અને ભગવાનની બહુ મહેર છે કેમ શું બિઝનેસ છે તમારો મને કે સ્વામી મારા જેવો આખા મુંબઈમાં કોઈ સુખી નહીં હોય એટલે મેં એમને પૂછ્યું કે તમે બાઈક રાખો છો કે ગાડી રાખો છો ઓડી બોડી મને કે સ્વામી બાઈક એ નથી ને ઓડી નથી છતાં મારા જેવો કોઈ સુખી નહીં મને આશ્ચર્ય થયેલો હું તો એમના લૂગડા જ જોયા કરું મને કે સ્વામી તમે લુગડા જુઓ કે ના જુઓ મારા જેવો કોઈ સુખી નહીં પછી મેં કીધું કેમ તમે સુખી કહો છો તમને એમણે જે વાત કરી સમજવા જેવી છે આ બધી વાતો ફરી ફરી કહું છું તમને ઘેડ નહીં પડે પરંતુ પાડ્યા સિવાય છૂટકો નથી ત્યાં સુધી તમે સુખી નહીં થાવ થોડા પાછા વાળો જે માર્ગમાં તમે અહીં આગળ વધો હું પાછા વાળો તાર પેલા કે આગળ વધો બસ ભગવાનના માર્ગે સંતોથી ભગવાનથી આગળ આવો આ જે અમે તમને વાડવા માંગી છે ત્યાંથી થોડા પાછા વળો શું કીધું હોય તો પણ તમે અહીં એ બાજુ આગળ દોડો છો ને એટલે અમારાથી પાછળ પડો છો સત્સંગમાં પાછળ પડો છો પેલા ભાઈ મને એમ કહે કે સ્વામી મારો એક ધંધો નાનો સેટ થઈ ગયો સ્વામી હું નાનો હતો મારા માતા પિતા ધામમાં હું જ્યારે વર્ષનો હતો ત્યારે મારા પપ્પા ધામમાં ગયા સ્વામી ચૌદ વર્ષનો હતો મારા મમ્મી ધામમાં હું કાકા મામા ફૈબાનો ત્યાં મોટો થયો સાહેબ હું ભણેલો છું દસ જ ચોપડી દસ ચોપડી ભણેલો છું ભણવાનો ચાન્સ જ ના મળ્યો મને મારા બાપા અને મારી મમ્મીએ મારા વારસામાં મને માત્ર એમણે કહ્યું કે સ્વામી આ બોરીવલ્લીની અંદર એક ચાલી છે ચાલીમાં મને એક રૂમ રસોડાનું એક મકાન મારા પપ્પાએ વારસામાં આપ્યું છે બાકી બેંક બેલેન્સ ઝીરો મારી પાસે એક રૂપિયાનો વેત નહીં સ્વામી દસ ભણ્યો નિરાધાર થઈ ગયેલો પણ મને સત્સંગમાં વારસ વારસામાં સત્સંગ આપેલો સ્વામી હું જન્મથી સ્વામિનારાયણનો સત્સંગી છું સ્વાય જન્મથી પૂજા કરું છું સમજ થયો ત્યારથી મારા કપાળમાં કાયમ તિલક ચાંદલો સ્વામી પંદર વર્ષનો હતો ત્યારથી તેર વર્ષનો હતો ત્યારથી પૂજા કરું છું સ્વામી મને મહારાજની દયાથી એ જે શબ્દ બોલ્યા છે ને હું એક્ઝેક્ટ બોલી રહ્યો છું મને કે સ્વામી મહારાજની દયાથી એક બિઝનેસ એવો સરસ મળી ગયો મને સ્વામી રોજ હું એક હજાર રૂપિયાની બ્લેડ લાવું છું બજારમાં બપોરે જવાનું હોલસેલ ડીલરના ત્યાંથી એક હજાર રૂપિયાની બ્લેડ લેવાની બ્લેડ બ્લેડ એટલે સમજ્યા આપણી જૂની ભાષામાં પતરી કહીએ આપણે પથરી પથરી કહેતા ને શું કરતા આપણે પેલી ગામડાની ભાષામાં એનું પથરી કહે પેન્સિલ નાણી કાઢવાની પથરી દાઢીને પેલી દાઢી કરવાની સેવિંગ કરવાની બ્લેડ એ કે સ્વામી બ્લેડ હજાર રૂપિયાની બ્લેડ લાવવાની સ્વામી હું એક સરસ મજાનો મારો શોરૂમ છે કે શો રૂમ એક કાચનો કે પેલો ખભેર લટકાય અને પેલા બંગડીઓ વાળા નતા વેચવા નીકળતા ગામડા પેલા લઈને નીકળે એવું કે રાખું સ્વામી એમાં હજાર રૂપિયાની બ્લેડ ગોઠવી દઉં સ્વામી સવારના ત્રણ વાગે ઉઠવાનું ચાર વાગે નહીં ધોઈને પૂજા કરવાની ચાર વાગે બારી બાજુમાં જ વલી સ્ટેશન છે રેલવે સ્ટેશન સ્વામી ખભે નાખીને એને ગળે લટકાઈને ચાર વાગે પહોંચી જવું સ્વામી ચાર વાગે અમદાવાદની ટ્રેનો બધી ટ્રેનો ચાલુ થાય સ્વામી છ વાગે ને સાત વાગે એટલે એની લોકલ ટ્રેનો ચાલુ થાય સ્વામી ચારથી આઠ રેલવે સ્ટેશન ઉપર હું આમથી આમ નામાંથી આઠ આંટા મારું બ્લેડ 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 બોલતો જાઉં સ્વામી કોઈ એક પેકેટ કોઈ બે પેકેટ કોઈ ત્રણ પેકેટ સ્વામી મને હજારની વાહે હજાર ચાર કલાકમાં મળી જાય છે ઘર થઈ હું બે હજારનો વકરો લઈને આવું છું જો હું સાંજે જાઉં ફરીથી પાછો રાત્રે જાઉં તો ફરી મારે હજારની ની હજાર બીજા મળે પણ સ્વામી હું જતો નથી સ્વામી આઠ વાગ્યા પછી હું એ મંદિર જાઉં છું બે કલાક અહીંયા કે મલાડમાં જોડે મંદિર છે મલાડ મંદિર જવું છું સ્વાય બે કલાક ઠાકોરજી આગળ હવારમાં નહીં થઈને પૂજા કરી સીધો મંદિર જવાનું મંદિર જઈને સ્વામી ત્યાં જઈને બે કલાક ભગવાન આગળ બેસી અને હું સ્તુતિ કરું છું પ્રાર્થના કરું છું સો માળા કરું છું સ્વાય પાંચ કીર્તન બોલું છું સંતો હોય તો સંતોની જોડે કથામાં બેસું છું સ્વાય બે કલાક ત્રણ કલાક અગિયાર વાગે ઘેર જાઉં મારે જોતું શાક ખીચડી ભાખરી જે બનાવવું હોય બનાવી ઠાકોરજીનો થાળ કરીને બાર વાગે હોઈ જાઉં એ ચાર વાગે ઉઠું ચાર વાગે ફરી પાછો મંદિર જાઉં સંતો જોડે જાઉં સમાગમ કરું સ્વામી મેં મારા હાથમાં છે હું મારો રાજા સ્વાઈ મારો ખર્ચો મારા ઘરનો ઘર છે ખર્ચો મારો હું ગમે એટલું કમ ખવું ને સારામાં સારું જમું રોજ ઘી દૂધ જમું સ્વાય મારા ત્રણ હજાર રૂપિયામાં બે હજાર ત્રણ હજારમાં થઈ રહે સ્વામી સત્યાવીસ હજાર બચે છે દર મહિને હું દસ હજાર રૂપિયા ધર્માદામાં સંતુની સેવામાં ભગવાન માટે વાપરું છું સ્વામી તો મહિને વીસ હજાર રૂપિયા બચાવું છું સ્વામી મારે હું એકલો છું નથી લગ્ન કર્યા સ્વામી હું વ્યવહારમાં પડ્યો નથી મહિને વીસ હજાર રૂપિયા બચાવ મારે જોઈએ બે હજાર અને ત્રણ હજારને જોઈએ મળે છે ત્રીસ હજાર સ્વામી દસ ગણા પૈસા ભગવાન મને આપી રહ્યા છે સ્વામી મને કોઈ ચિંતા મને બધાય કહે કે આ બીજો ધંધો કર હું એ જ કહું હું સુખી છું શું કરવા દુઃખી થવા બીજો ધંધો કરું કાલે ઓડું પડ્યું તો પાસું ઊંધું પડી ગયું તો ભલે એની જોડે ગાડી નથી ને તમારી જોડે ગાડી છે ને બંગલો છે પરંતુ અંતરની શાંતિ તમારી જોડે વધુ છે કે એની જોડે વધુ છે કોઈ જોડે ઉઘરાણીની છે કોઈ જોડે પૈસા ફસાઈ ગયા એની ચિંતા કેટલો ટેન્શન રહીત થઈને ફરે છે અને તમે બધા કેટલા ટેન્શનમાં જીવો છો છે એને કોઈ મીટર વ્યાજનું ચડતું હોય એવું મીટર વ્યાજ નું ફરતું હોય એવી ચિંતા એ સુખી કે તમે સુખી તમને લાગશે કે સ્વામી તો તો અમે સુખી ભોગ માનતા હોય બાકી ખરેખર આ તો છાતી ઉપર હાથ મૂકીને પૂછો કેટલો સુખી કહેવાય બોલો માત્ર પેટ ભરવા માટે શું પૈસા કમાવા જે નાશવંત વસ્તુ છે જે મૂકીને જવાનું છે એના માટે જ આ મનુષ્યનો જન્મ છે જીવાત્માના મોક્ષ માટે ભગવાને જન્મ આપ્યો છે અને એના માટે કશું નથી થતું એની લાઈમાં લાઈમાં આ તો ઠીક છે સંતોએ તમને ફોન કર્યો ને વળી આ તો ચોટેલા રાખે છે કે હૈ પુન્યમે આવજો સભામાં આવજો એ બોલ્યો બાપજીની સભામાં આવજો એ ગુરુવરની સભામાં આવજો સંતો લોહી પી જાય છે એટલે આપણે વળી આટલું કરીએ છીએ નહીં તો થાય નહીં આટલું ના થાય તો શાના માટે મનુષ્ય જન્મ છે એટલે આ જે પૈસો તમે કમાવો છો શાના માટે બંગલા બનાવો છો શાના માટે સુખ ને શાંતિ માટે હવે સુખ શાંતિના ભોગે પૈસા કમાવાના હોય તો એ એ શું ધોઈ પીવાના શાંતિ જતી હોય તો સુખ હણાઈ જતું હોય તો બોલો એક ભાઈ આયેલા સ્વયં હું રોજની પાંચ ગોળી લઉં છું તો મને ઊંઘ નથી આવતી કે તન જ નથી આવતી તારા થકી કેટલાય નથી આવતી તને એકલા નથી આવતી કે તારા લીધે કેટલાયની ઊંઘ ગરમ થઈ ગઈ છે હવે આને શાંતિ કહેવાય આ સુખી કહેવાય બોલો સુખ ને શાંતિની આપણને ભાન ક્યાં છે જેને જોયું જ નથી સુખ અને શાંતિ આપણે જોઈ છે આપણે તો બહારના ભપકામાં સુખ અને શાંતિ માનીએ છીએ અને એટલે એના માટે પછી અધર્મ થાય છે અનિતિ થાય છે ખોટું થાય છે હાચું થાય છે તમે જો કોટલાને બાટલા ઉતરાય છે પાપના પોટલા નર્યા ભર્યા કરીએ છીએ આપણે અસંતોષ અને દ્રવ્યા લોભે કરીને દિવસે દિવસે કર્મનું આપણું ખાતું એક્સટેન્શન થતું જ જાય છે થતું જ જાય છે એનું પરિણામ શું ભોગવવું પડશે એની ખબર નથી આપણે કોઈ પણ ભોગે પછી શું થાય જોજો દ્રવ્યાદિકનો લોભ જાગે ને એટલે એની એની હાવ એની વે કોઈ પણ ભોગે પૈસો મળવો જોઈએ બસ પૈસો મળવો જોઈએ પૈસો મળવો જોઈએ પછી કોઈની આંતરડી દુભાય તોય ભલે કોઈ દુઃખી થાય તોય ભલે કોઈનું શું થાય તોય ભલે બસ વર મરો વરની મરો વરનો બાપ મરો મારું તરભાણું ભરો એને લીધે કેટલાક કર્મના કા કૂટણા ચાલુ થઈ જાય ખ્યાલ કરજો થોડોક આ વિષય તમારી તમે જે દિશામાં દોડો છો એની વિરુદ્ધની વાતો કરી રહ્યો છો પરંતુ શ્રીજી મહારાજ બોલ્યા છે કે જેને સંતોષની માત્રા દ્રવ્યાદિકનો લોભ હશે એ જીવતે કે મરીને સુખી નહીં થાય તો પેલું દ્રષ્ટાંત આપણે સાંભળીએ છીએ રશિયાના રાજાનું અમે નાના હતા ને ત્યારે મેં ઇંગ્લિશમાં એક વાત વાંચતો રશિયાનો રાજા હતો ને એ રાજા બહુ દયાળુ હતો એટલે એની પાસે એક ફાર્મર એક ખેડૂત આવે છે આવીને કહે છે કે રાજન હું ગરીબ છું રાજા કે બોલ બોલ શું જોઈએ છે ત્યારે થોડી જમીન આપો ને રાજા કે બોલે કેટલી જોઈએ છે તમે આપો એટલી સાહેબ મારી જોડે બિલકુલ જમીન નથી હું મજૂરી કરીને દાડા કાઢો થોડી જમીન આપો ને રાજા કે કેટલી જોઈએ બોલ બે એકર પાંચ એકર તમે આપો એટલી રાજા કે તું માગ એટલી હવે માગવાનું કીધું એટલે આપણી તો પતી પછી તો આપણને જ મફત વસ્તુ મળતી હોય ને તો આપણે બોલો કોઈ છોડીએ જ નહીં રેશનિંગમાં બોલો તમે ને મેં તો જોયેલું રેશનિંગની ઓલી ખાંડ આવતી ના ચોખા રેશનિંગનું કાર્ડ બોલો કરોડપતિ હોય રેશનિંગ નું કાર્ડ રાખતા હો બોલો સબસીડી મળતી હોય તો કોઈ છોડે જરૂર ના હોય તો છોડે આપણો સ્વભાવ છે આ બધું મફત લેવાનો એટલે પેલા રાજા એ કહ્યું કે ભાઈ તારે બોલ કેટલી જમીન જોઈએ છે લોકો કે રાજાને આપો એટલે ના તું માય કેટલી આપો પચીસ એકર પચાસ એકર સો એકર બોલ તું માગ એટલી આપું ઓલ્યા ને સો એકર સાંભળીને તો અરોરાટી દે સો એકર હારું હજુ વધુ માગે તો હા વધુ બોલ બોલ તું માગ એટલી આપું હારું મારો આંકડો કદાચ રાજાનો ઓછો પડે તો શું માગું હું જો આને કહેવાય દ્રવ્યાદિકનો દીક નો લો રાજા કે એક કામ કરે આવતી કાલે સૂર્ય ઉગે ને એ પહેલા આવી જવાનું હું એ ખુરશી નાખીને બેઠો હઈશ ચોકમાં ત્યારે એ પહેલા એ જવાનું સૂર્ય ઉગે એટલે એ વખતે તારે સાવધાન રહેવાનું હું વન ટુ થ્રી કહું ને એટલે તારે અહીંથી દોટ મૂકવાની મુઠ્ઠીઓ વાળીને દોડવાનું સૂર્યાસ્ત થાય ને સૂર્ય આથવે ને ત્યારે ત્યારે અહીંથી જે સ્ટાર્ટિંગ પોઈન્ટ હોય ને ત્યાં પાછું આવવાનું તું જેટલેથી રિટર્ન થયો હશે ને જેટલું દોડ્યો હશે ને એટલી બધી જમીન તારી બે બાજુની રોડની બે બાજુની જમીન તારી બોલો આપણે તો સાંભળીને ખુશ થઈ જવાય આપણને કોઈ આવો રાજા મળી જાય સારું હા બબાલ બધી બોલો પેલા એ તો દોડવા માંડ્યું બીજે દાડ હવાર આવ્યો વન ટુ થ્રી કીધું પેલા એ દોટ મૂકી રાજા શાંતિથી જતા રહ્યા અંદર કે હાજ વગેરે આવવાનું નથી એ વહેલો આવવાનું નથી આણે નક્કી કર્યું સવારના છ થી સાંજના છ શિયાળા દિવસ છે એટલે છ વાગે સૂર્ય આથમી જાય બાર કલાકમાં પ્લાનિંગ કર્યું છ કલાક દોડવાનું છ કલાક રિટર્ન થવાનું બાર વાગ્યા સુધી દોડવાનું બાર વાગ્યા રિટર્ન થઈ જવાનું અને હાજે છ વાગે તો પાછી આવું આવી આપું કારણ કે છ કલાક દોડ્યો હોય તો વળતાય છ કલાક થાય ઘડિયાળ હાથમાં જોતો જાય દસ વાગી ગયા બે જ કલાક બાકી છે સ્પીડ વધારતો જ ગયો અગિયાર વાગ્યા એટલે એક જ કલાક બાકી છે હજુ જેટલું દોડવું ને જેટલું રિટર્ન થવું એટલું મારું બોલો જેટલેથી વળું એટલું મારું કવર કરી લઉં જેટલું થાય એટલું કરી લઉં બાર વાગ્યા વિચાર થયો અંદરથી કે હવે પાછો વળ તો વાય પહોંચી શકીશ સ્પીડ વધારતો જ ગયેલો વિચાર થયો કે અડધો કલાક વધુ દોડવું હજુ જેટલું દોડવું એટલું માનું વળતા સાડા છ કલાકની દોડ સાડા પાંચ કલાકમાં આપણે વધુ દોડશું જરા એક જ વખત આજના દોડ જ દોડવાનું છે ને પછી કાયમી દોડ બંધ થઈ જતી હોય તો વાંધો છું બોલો હાડા છ કલાક હાથ કલાકની દોડ એક વાગ્યો દોડ્યો એક વાગ્યે ન છૂટકે મનને મારીને પાછો હવે કલાકની દોડ પૂરી કરવાની હતી કલાકમાં કેટલી સ્પીડ વધારવી પડે હાફી ગયો એને દેખા કે હજુ હારું આટલું દૂર છે હજુ આટલું દૂર છે પહોંચાશે કે નહીં પહોંચે હારું બધું હાથમાં આવેલું જશે બાજી બગડી જશે અને એમ કરતા કરતા દોડ્યો તો ખરો રાજા બેઠેલા રાજન આવું છું કે આવું છું દોડતો 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 સૂર્ય છનો ટકોરો પડે ડંકો પડે એ પહેલા તો પહોંચી ગયો પણ આમ હાથ લાંબો કરીને પડ્યો એવો રાજન પહોંચી ગયો પડ્યો એ પડ્યો હજુ ઊભો થયો નથી બોલો હજુ ઊભો નથી થયો ધવલ મહારાજ બોલો એટલે સમજ્યા નથી ઉભો થયાનો અર્થ સમજ્યા ભાઈ ગયો સોમને કેટલી જમીન કેટલી જમીન એને મળી હવે આના કરતા કલાક દોડીને આવતો રહ્યો હોત તો જલસા કરતો હોત ને ત્યાં ઓળખો છે ને તમ આને ઓળખો જ કોઈ દેવ મહારાજ ઓળખો છો કોણ હશે રાકેશભાઈ ઓળખો છે ને કેટલા ઓળખો છે આંગળી ઊંચી કરો જોઈએ નરેન્દ્રભાઈ તમે ઓળખો છો સાભાષ આપણે લોકો શું વિચારી આવું ત્યાં અમારે પૂનમની એક સભામાં કથા ચાલતી હતી સવારની પૂનમની સભા તે આવી રીતે આમે એક બાપા બેઠેલા આમ ખુરશીમાં અને એમની આગળ એમનો છોકરો બેઠેલો એટલે જેટલી વખત મારી નજરે બાજુ જાય ને એટલે મારી હમું જાય કે આમ આમ કરે એટલે સમજ્યા આ બધી વાતો આની ઉપર આવે છે કે આમ આમ એ છોકરાની ઉપર હમું આંગળી કરે પછી એ દર્શન કરવા આવ્યા ને મને કે સ્વામી આ બધી વાતો તો મારા દીકરા ઉપર કરી મેં કે ના બાપા મેં તમારી ઉપર કરી હે અહીંયા ને હા એમાં બધી વાતો સમજી લેજો કોની ઉપર થાય છે કેટલા એમ કહો છો કે મારી ઉપર થાય છે કેટલાને એવું લાગે છે ના લાગતો હોય તો લગાડજો તો જ જે કરવા ધાર્યું છે થશે અને તો તમે સુખીને થશો ભાઈ શાના માટે આટલી બધી દોટ કોના માટે આટલી બધી શું લઈ જવાનું છે આટલી બધી દોટ ઘરમાં કંકાસ થાય છે વિચાર તો કરો તમે જો તમે ટાઈમ નહીં આપો ઘરમાં સમય નહીં આપો દીકરાઓ માટે સમય નહીં આપો ઘરના સમય નહીં આપો ઘરમાં ઝઘડા થશે જ આત્મીયતાના ભોગે પૈસા કમાવાના ઘર વેચીને તીરથ કરવાનું ઘર બાળીને તીરથ કરવાનું આને જે વાત છે એક ભાઈ ઓફિસમાં ઇન્સ્યોરન્સ નું કરે તે મહિને પચી ત્રીસ હજાર રૂપિયા કમાય અને એમને લત જાગી બીજા જો બિલ્ડર થઈ જાય હું બિલ્ડર થઈ આ બિલ્ડર ની લાઈને ચડ્યા મર્યા છે હજુ ઉઠી નથી વખતા બોલો હવે કે સારું ત્રીસ હજાર મળતા તે બહુ સારા હતા આ બધું ખોયું એના કરતા શાંતિથી હક લીધું હોત તો અમારે ગાંધીનગરમાં એક મોટા ઓફિસર આઈએસ અધિકારી જો એક મિનિસ્ટરના પીએ છે સેક્રેટરી છે પીએ ની સેક્રેટરી છે આઈએસ અધિકારી છે ત્રણ ચાર વર્ષ પહેલા રોતા રોતા આવ્યા તો કેટલું રડે કલ્પાંત કરે બોલો આવીને પંચાવન વર્ષની ઉંમર રિટાયર્ડ લાઈફ ઉપર જવાની તૈયારી તે એક હરિભગત લઈ આવેલા કલ્પાંત કરે નાનું બાળક રડે ને એમ રડે બોલો કીધું સાહેબ શું છે આ બધું મોટા સાહેબ સેક્રેટરી મન કે સ્વામી હું પાયમાલ થઈ ગયો કે સ્વામી તમારી જોડે રજા લેવા આવ્યો શાના માટે હવે સ્વામીથી સીધું કાં તો નર્મદામાં જવું છે ને કાં તો કે ગાડીને પાટા નીચે જવું છે એટલે શું છે કીધું તમે આટલો પગાર કેટલો ત્યાં કે સ્વાઈ મારો પગાર છે બાવીસ લાખ રૂપિયા પેકેજ છે કે મારું બાવીસ લાખનું પેકેજ છે ગવર્મેન્ટ ઓફિસર વર્ષે બાવીસ લાખ રૂપિયાનું એમનું પેકેજ છે મહિને લગભગ બે લાખ રૂપિયા છે ને લગભગ મારા મિસિસ કે આઈએસ અધિકારી છે બોલો બંને આઈએસ અધિકારી એ સેક્રેટરી છે એમનું એટલું જ પગાર છે વર્ષે પિસ્તાલીસ લાખ રૂપિયાનો પગાર છે સ્વામી અમે શાંતિથી જીવીએ અમે પાંચ છ કરોડના બંગલામાં રહીએ સ્વામી એક દીકરી છે દીકરી અમેરિકા છે સુખી છે દીકરો બેંગ્લોરમાં છે એ બહુ સુખી છે આઈટીમાં છે બહુ મોટો બે કરોડો રૂપિયા એનો પગાર છે સ્વામી અમે પૈસા રોક્યા એક જણના ત્યાં હવે અમે બેંકમાં આઠ ટકા વ્યાજ મળે ઓલાએ મને કીધું કે તમને અઢી ટકા આપું ત્રણ ટકા આપું લઈ ગયો સવાય હું તો બીજેથી હવા ટકે લાઈન મેં તો અઢી ટકા આપ્યા કે હારું હતું રાતો રાત પગાર કરતાં વધુ મળી જાય સ્વામી પંદર કરોડ આપ્યા સ્વાય બધું ગયું મારું સાફ થઈ ગયું સાંય બંગલો વેચવા કાઢ્યો છે વેચાતો નથી સ્વામી રાતે ઊંઘ નથી આવતી એમાં મને એક એટેક આવી ગયો હવે આ સુખી કે દુઃખી કહો જોઈએ તમને પ્રશ્ન પૂછો આ કે સુખી હવે મહિને ચાર લાખ રૂપિયા પગાર મળતો હતો જલસા કરતા હોત કે ના કરતા હોત કોના માટે કરતા હતા હાથે કરીને દુઃખ ઊભું કર્યું કે ના કર્યું કોઈ દિવસ લોભ પ્રકૃતિના દ્રવ્યા લોભ ન રાખશો આ સંતોષ માત્રા એનો કોઈ સંતોષ નહીં થાય તમારી પાસે ગમે એટલું હશે તો એ સંતોષ નહીં થાય અને એ અસંતોષની માત્રા અસંતોષની જ્વાળાને સળગતી જ્વાળા વધુ સળગતી જશે અને એમાં કેટલાય સળગા સળગશે મૂકતો અને એક વાત સમજી લેજો પ્રમાણિકતા અને નીતિમત્તાને મૂકવી પડશે જો ઝાઝા રૂપિયા ભેગા કરવા હશે તો અધર્મ અનિતિ ખોટું દુરાચાર કરવા પડશે અને જેવું કરશો એવું ભરશો એમાં કોઈ બેમત નથી પછી ઝાઝું ભેગું કરવું છે એટલે એ સંતોષ નથી ને દ્રવ્યનો લોભ જાગ્યો છે એટલે આપણને આટલું ભેગું કરવું એના લીધે શું કરું છું એ ખ્યાલ નહીં આવે મૂકતો અને એ અધર્મનો પૈસો અધર્મના માર્ગે જ જાય છે આ અમારો રાત્રિ દિવસનો અનુભવ છે ધ્યાન રાખજો ચોરીનું દ્રવ્ય ભેળસેળનું દ્રવ્ય અનિતિનું દ્રવ્ય કોઈને છેતરીને લીધેલું દ્રવ્ય નીતિમત્તાથી બહારનું લીધેલું દ્રવ્ય આસુરી દ્રવ્ય છે આજે નહીં તો આવતીકાલે સહન કરવું પડશે અમે જોયું છે કંઈક પેઢીઓ કંઈક પાછળ તમે જુઓ તો પ્રજા નાલાયક પાકે કાં તો ગાંડી પાકે અમે મુંબઈ ને કાપડના મોટા વેપારી જબરજસ્ત હોલસેલ ડીલર કાપડના અને બોલો એમના ત્રણ છોકરા તેણે ગાંડા તેણે ગાંડા મગજ ચસકેલા બોલો બાંધી રાખવા પડે ઘરમાં બોલો આલીશાન એમનો ફ્લેટ મન કે સ્વામી હવા સૌ કરોડનો ફ્લેટ છે અમે એમના ફ્લેટમાં પધરામણીએ ગયા સવા કરોડ નો ફ્લેટ બોલો અને એમાં રહે તૈણેય છોકરાને તૈન રૂમમાં બાંધી રાખેલા મન કે સ્વામી પાણી છાંટો ને કુતરાને બાંધે ને એમ બાંધેલા બોલો તૈન રૂમમાં આ શું છે કીધું મેં ચોખ્ખું કહ્યું કીધું શેઠ આ શું છે ખબર છે નક્કી તમારું આસુરી દ્રવ્ય હશે એનું આ પરિણામ છે મારે તમારું જાણવું નથી કે તમે શું ધંધો કરો છો કેવો તમારી આવક છે હંડ્રેડ પર્સન્ટ હું કહું છું કે તમારી નીતિમત્તાની બહારનો પૈસો છે પરિણામો છે સમજો આપણી વ્યાખ્યાઓને જરા બદલજો એ બેઠા છો બધા અધર્મનો પૈસો જો આપણે સંતોષ નહીં હોય તો અધર્મ ને અનીતિથી પણ પૈસો આવશે આપણને એ શુદ્ધ જ લાગશે અને કાલે દુઃખી કરશે એક છેલ્લી એક વાત કહું મુકતો આ સેવક ઘણી વખત બનેલો પ્રસંગ કે છે તે તમને બધાને વિનંતી કરું છું બેઠેલા તમે સમાજમાં રહો છો સંસારમાં રહો છો વ્યવહારમાં રહો છો ધંધા કરો છો નોકરીઓ કરો છો તમારો પરિવાર છે પૈસાના લોભે કરીને તમે કોઈને દુભવશો નહીં કોઈની કકડાવશો નહીં પૈસો થશે અને એ પૈસો તમને કરશે નજરે એક પ્રસંગ વખત કહું કહું છું છું આજે બે બે વર્ષ વર્ષ ત્રણ સ્વામિનારાયણ ધામ ઉપર સાંજનો સમયો હતો આપણે ત્યાં ત્રીજા બીજા ત્રીજા રવિવારે સમયો થાય છે સાંજનો સમય હોય છે સ્વામિનારાયણ ધામ ઉપર ગાંધીનગર સમયો પત્યો હોય એટલે એક હરિભક્ત મારી પાસે દોડતા આવ્યા પાછળ બૂમ પાડતા પાડતા આવે સ્વામી એ સ્વામી સ્વામી કરતા કરતા આવે શું છે સ્વામી પાંચ મિનિટ આપો આવો ચલો ઉપર આવ્યા બેઠા મને કે સ્વામી બહુ દુખી છું બાર ગામના હતા કલોલ બાજુ એક ગામ છે ત્યાંના હરિભગત હતા મને કે સ્વામી છેલ્લા સાત આઠ વર્ષથી આઠ વર્ષથી સ્વામી આખા શરીરે બળતરા ઉપડે છે સ્વામી નથી રાતમાં ઊંઘ આવતી નથી દિવસે ચેન પડતું સ્વામી આખા શરીર એટલી બધી બળતરા એટલી બધી બળતરા થાય છે રહેવાતું નથી સ્વામી ભદ્રાસ જઈ આવ્યો કલકત્તા જઈ આવ્યો દિલ્હી જઈ આવ્યો મુંબઈ જઈ આવ્યો સ્વામી અત્યાર સુધી દસ પંદર લાખ રૂપિયા મેં ખર્ચે આ દવાના કોઈ દવા લાગુ પડતી નથી શરીરમાં બળતરા મળતી નથી સ્વાઈ બાપજીને પ્રાર્થના કરી બાપજી કે ગોધર જઈ આવો જાઓ પાંચ અભિષેક કરી આવો સ્વાય પાંચના બદલે પચી કરી આવ્યો સાંઈ પાંચ વખત જઈ આવ્યો પણ તોય મટતી નથી કીધું ગોધરના મહારાજે હાથ ઊંચો કર્યો એનો અર્થ કેસ સિરિયસ છે નહીતર ગોધરના ઠાકોરજી અમારા કોઈને નિરાશ નથી કરતા મને કે સ્વામી હવે આનો કોઈ ઉપાય એક ઉપાય છે મુક્ત એની ઉપર ન લેતા જે જે વાત થાય છે જરા વિચારજો આપણા જીવનમાં કોઈ આવી ભૂલો નથી થતી ને ધ્યાન રાખજો કીધું જો તમારાથી નક્કી કોકને બાળ્યા છે તમે કોઈને બળતરા કરાય છે એનું આ પરિણામ છે જુવાર વાવશો જુવાર જ ઉગશે કહું વાવશો કહું જ ઉગશે જ્યારે બહુ દ્રવ્યાદિકનો લોભ જાગે ને ત્યારે દયા કરુણા પ્રેમ લાગણી આ બધું જ સર્વનાશ થઈ જતું હોય છે માનવતા નાશ થઈ જતી હોય છે બહુ જોયું છે માનવતા અને મૂલ્યો ને આ બધા નીતિમત્તાના મૂલ્યો જ્યાં સુધી લોભ પ્રકૃતિ ન જાગે સંતોષની માત્રા છે ત્યાં જ આ બધું છે બાકી અસંતોષની માત્રા જ્યાં ઉદભવીને ત્યાં નીતિમત્તાના મૂલ્યો ઝીરો થઈ જતા હોય છે લાગણી શૂન્ય થઈ જવાતું હોય છે એ વખતે પ્રેમ ને કરુણા બધું શૂન્ય થઈ જાય છે પૈસો ચીજ એવી પૈસા માટે સગા ભાઈઓ જોડે સંબંધો શાના બગડે છે વિચારજો તમે બધા સમાજમાં છો પરિવારમાં છો ભાઈઓ ભાઈઓ સાથેના સંબંધો બગડવાનું કારણ શું હોય છે સ્ત્રી અને દ્રવ્ય આ બે છે આત્મીયતાનું ખંડન થાય છે સગા ભાઈઓમાં રસ પરસ કે અંદર ઘરમાં આત્મીયતા નથી એનું કારણ શું છે વર્ષોના નાતા એક સેકન્ડમાં તૂટી જાય છે એનું કારણ શું છે આ સ્વાર્થ વૃદ્ધિ પૈસો દ્રવ્ય શું લઈને આવ્યા હતા શું લઈને જવાનું છે મુક્તો શાના માટે આટલી બધી હોળીને ઉપાધિ કરીએ છીએ આપણે આ ભાઈને કીધું તમે નક્કી કોકને બળતરા કરાઈ છે એટલા બળતરા થાય છે તમે વાવો એવું ઊગો ઉગે જેવું વાવશો એવું ઊગશે સ્વામી ના મેં આવું કંઈ કર્યું ને મેં કે તમે અત્યારે તાત્કાલિક જવાબ ના આપો બગીચામાં જાઓ અડધો કલાક બે હો વિચારો પછી મને જવાબ આપો અડધો કલાક પછી આવો ત્યાંથી મારે બીજા બે જણનું કામ પતી જાય અડધો કલાક પછી આવ્યા સ્વામી મને એવું યાદ આવે છે અમે ત્રણ ભાઈ મારો નાનો ભાઈ આજથી આઠ વર્ષ પહેલા ધામમાં ગયો સ્વામી એક્સિડન્ટમાં સ્વામી અમે અને એની ઘરવાળીને ભાગ નથી આપ્યો એની નાની દીકરી હતી એ વખતે સ્વામી દસ વર્ષની અત્યારે અઢાર ઓગણીસ વર્ષની થઈ છે કોલેજમાં ભણે છે સ્વામી એક ભાડાના ઘરમાં રહે છે બે મા દીકરી રોજ આવીને કગરે છે અમે બાજુ બાજુમાં રહીએ છીએ બાજુ બીજી સોસાયટી બાજુની સોસાયટીના ભાડાના ઘરમાં રહે છે સ્વામી રોજ મા દીકરી આવે બિચારા બે ચાર દાડા થઈને અઠવાડિયું થઈને આવે કગરે બાપુજી એક દસ હજાર રૂપિયા આપો ને બાપુજી પાંચ હજાર રૂપિયા આપો ને એની માં બિચારી નોકરી કરે છે ત્રણ ચાર હજાર રૂપિયાની દીકરી ભણતી જાય છે નોકરી કરતી જાય છે માંડ માંડ ગુજરાન ચલવે છે સ્વામી મને અંદરથી ઈચ્છા થાય કે લાઈ પાંચ હજાર આપો દસ હજાર આપો પણ અમારા ઘરવાળા છે ને સ્વામી વાઘ જેવા છે સ્વામી પાંચ રૂપિયા આપવાને જ દેતા કીધું સત્સંગી છે મા દીકરી સ્વામી અમારા કરતાં ઘણા આગળ છે મુક્તો છે સત્સંગી નહીં મોટા સારા મુક્તો છે બે માં દીકરી બસ તમે એમનો જીવ બાળ્યો છે ને એ બળે છે ને એ બળતરા કરાય છે એટલે તમને આ બળતરા થાય છે કે સ્વામી આનો ઉપાય ઉપાય સહેલો છે શું ઉપાય એમની બળતરા બંધ કરો તમારી બળતરા બંધ થઈ જશે કે સ્વામી પણ એનો ઉપાય અરે શું ઉપાય એ કેટલા માગે દર મહિને સાંભળ દસ હજાર દસ હજારની તમે પંદર હજાર આપી દો પાંચ હજાર વધારાના તમે કેટલું કમાવો છો મને કે શ મહિને બે લાખ ખરા તો બે લાખમાંથી પંદર હજાર આપી દો પ્રેમથી આપો રાજી થઈને આપો ખુશ થઈને આપો એમને તમે રાજી કરશો તો તમે રાજી થશો તો તમારી બળતરા મળશે લાવો પેન લાવો કાગળ હું તમને સાઈન કરી આપું જો તમને ત્રણ મહિના તમે આ કરી જુઓ જો ત્રણ મહિનામાં તમે એમને ઠારો જો તમને અંતરમાં દાઢો ન થાય તમારી બળતરા બંધ ના થાય તમે મંદિરનો પગથિયું ના ચડશો જાઓ હું ચેલેન્જ સાથે કહું છું તમે મંદિર ના આવતા જિંદગીમાં કોઈ દિવસ ના આવતા અમારું મોઢું ના જોશો જાઓ તો બસ મન કે સહાય ખરેખર મેં તમને આટલું કહું છું ને હું લેખિતમાં આપવા તૈયાર છું રાઇટિંગમાં તમને સહી કરીને આપી દઉં બોલો આ તમારી બળતરાનું કારણ આ છે ધ્યાન રાખજો આપણે બધા એવો આપણને બળતરા નથી તો બીજી બળતરાઓ છે આજે અંદરમાં તન્ના દુઃખ ધનના દુઃખ જનના દુઃખ મનના દુઃખ મુક્તો આ બધાનું કારણ મોટામાં મોટો દ્રવ્યાદિકનો લોભ અને લોભ પ્રકૃતિએ કરીને આપણે કોકને દુબવ્યા છે કોકને પજવ્યા છે આવતીકાલે એ વસ્તુ તમારી આગળ બનવાની ઉગતો કોઈ શંકાના સ્થાન નથી સુખી થવાનો ઉપાય જ આ છે જે છે એમાં સંતોષ માનીને સૌથી સાથે શેર કરીને નીતિમત્તાના મૂલ્યો રાખીને સંતોષ રાખીને જીવતા શીખો શું હતું આપણી પાસે ગમે એટલું હશે તો કોઈને સંતોષ નથી થવાનો નહીં માત્રા હોય ભગવાન ભજવા માટે જન્મ આપ્યો છે તો તમે સમય ફાળવી શકશો ભગવાન માટે તો સમય આપી શકશો કથા વાર્તા માટે આપશો તમારા બાળકો માટે તો તમે સમય આપી શકશો ઘરના સભ્યો માટે શું આવ્યું હોય ફરી ફરી કહું છું પૈસો શાના માટે છે સંપત્તિ શાના માટે છે બંગલો શાના માટે છે ગાડીઓ શાના માટે છે સુખી થવા માટે શાંતિ માટે અને ગાડીઓ આવવાથી બંગલો આવવાથી પૈસો આવવાથી શાંતિ હણાઈ જતી હોય તો એ પૈસાને કરવાનો શું એ બંગલાને કરવાનો શું એ ગાડીઓને કરવાની શું સુખ અને શાંતિ હણાઈ જતી હોય તો આ મૂર્ખામી નથી આપણી આ ભાઈ ગયા મને ચાલુ કરી દઉં કરી દો કોઈને પૂછવા ના જશો કરી દો તો કે સહી પણ ઘરવાળા ઝઘડો હવે તમારે ટેકલ કરવાનું ભાઈ તમારા ઘરવાળા છે અને કે જો ખાનગી કહી દઉં કેટલીક વસ્તુ જો ઘરમાં સુખ શાંતિ જોતી હોય ને તો ઘરમાં ના કહેવાય બધું ઘરમાં ના કહેવાય તો આવું બનતું હોય તો ત્યાં બધું આ બધું વિવેક બુદ્ધિ છે આમાં કઈ તમે છુપાવતા નથી આ વિવેક બુદ્ધિ છે સુખ અને શાંતિનો ઉપાય છે રીત સર બોલો બનેલો પ્રસંગ છે ત્રણ વર્ષ પહેલાની વાત કરું છું બે બીજા મહિને આવ્યા પાછા મને પાછળ દોડતા દોડતા સ્વામી 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 મેં કે શું છે હજુ નથી મેળ પડ્યો તો કે સ્વામી પચાસ ટકા જતુ રહ્યો કે પચાસ ટકા શાંતિ થઈ ગઈ સ્વામી એક મહિનામાં બળતરા ઓછી થઈ ગઈ પચાસ ટકા ફાયદો છે કેટલી ગોળીઓ લીધી હતી ભાઈ કોઈ ગોળી નહીં હો નો મેડિસિન નો ઇન્જેક્શન કોઈ ગોળી લીધી હતી આ એક જ ગોળી બોલો માન્યો અમારું પચાસ ટકા દુઃખ ચતું રહ્યું મેં કેટલા ચાલુ કર્યા સવાઈ પાંચ હજાર ચાલુ કર્યા અલ્યા ભલા માણા હજુ હજુ બાકી શું કરો પંદર આપો દસ નહીં દસ માંગે છે ને તમ દર મહિને પંદર આપો આ જુદી નથી આપ્યા ને એના એનો બદલો બીજો વધારાનો પાંચ આપીને પૂરો વાળો એમને શાંતિને સુખ કરો જાઓ બોલો આજે એમણે પછી બીજે મહિને દસ કર્યા અને ત્રીજે મહિને પંદર કંઈક ઉલ્યો લોભી સ્વભાવ ને એક ખાંટું છૂટતું નહોતું એમને તે બૈરાનું વાંક હતો ખોટું હતું સમજ્યા એટલે અને બોલો ત્રીજે મહિને આજે ત્રણ વર્ષ થયા એ મને દર મહિને મળે છે દર મહિને એમનું હસ્તું મુખારવીને જોઉં છું એમનું હસ્તું મોઢું જોઉં અને હું હા હું જોઈને એટલું જ કહું ઓકે ચાલે છે ને બધું તો કે સાંઈ સરસ ચાલે છે શાંતિ 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 થઈ ગઈ મને કે તમને શાંતિ થઈ કારણ કે તમે શાંતિ કરાવ બોલો આજે નખમાય રોગ નથી પંદર વર્ષનો દસ વર્ષનો રોગ એમનો ગયો આઠ દસ વર્ષનો બોલો એક રૂપિયાની દવા નથી ખર્ચી શા માટે આપણે આ બધા શાના માટે શું કરવા માટે શું કરવા પૈસા ને શું કરવાના છે મહેરબાની કરીને કોઈ પોતાનો નોકર હોય પોતાના સર્વન્ટ હોય પોતાના કામ કરનારા કારીગરોએ સ્વામિનારાયણ ભગવાનની શિક્ષાપત્રિમ લખ્યું છે એની સાથે પણ વ્યવહાર કેવો કરવો જોઈએ એ ભગવાન સ્વામિનારાયણ શીખવાડ્યું હા દયાને કરુણા ના જોઈએ આપણેમાં જેવું કરશો એવું જ ભરશો ધ્યાન રાખજો તો જેને જેને લાગુ પડતું હોય એ લાગુ પાડજો જ્યાં જ્યાં આપણી કસર થતી હોય સુખી થવાનો ઉપાય આ જ છે દ્રવ્યાદિકનો લોભ છોડીને સંતોષી જીવન કરીને શાંતિથી ભગવાન જેમ રાજી થાય એવું જીવન જીવતા શીખો હવે ગોપાળાન સ્વામી કાર્યાણી વધારેલા ગોપાળાન સ્વામી કાર્યાણી વધારેલા કારિયાણીમાં રાઠોડ ધાંધલના ઘેર ઉતરેલા સ્વામી રાઠોડ ધાંધલ કરીને હરિભગત હતા એમના ઘેર ઉતારો હતો અને સભા થઈ સભાપતિ ને રાઠોડ ધાંધલ એકલા સ્વામી જોડે જઈને રડવા માંડ્યું હરિભગત બહુ હારા રડવા માંડ્યું સ્વામી ક્યાં રડો છ કેમ અમારી જોડે મોટા ભાગના આવા જ કેસ આવતા હોય છે આ તમે બધા અહીં હસો છો ને અહીં હસો છો બાકી એકલા હોય ભાઈ રોડતા રડતા જ આવે છે મોટા ભાગના બોલો અમારી જોડે રોજના સો કેસ આવતા હોય ને સોમાંથી બોલો પંચાણું કેસ રડતા રડતા આવે છે આ અમારો સર્વે છે આ જુદીનો આ સંસારનું ચિત્ત પંચાણું બોલો રોતા રોતા જ આવતા હોય છે અને પાછા ઊંધું મારો તમે ને વકીલ રોકો અમને બોલો પાછા સંતોન વકીલ કરે સ્વામી ગમે એમ કરો ભગવાનને પ્રાર્થના કરો આ ના તમારે આવવું પડે ને અમારે વકીલ ના થવું પડે એટલા માટે અમે તમને આ વિનંતી કરીએ છીએ ભલે પછી કોઈ ડોક્ટર હોય કોઈ વકીલ હોય કે કોઈ ગમે તે પોસ્ટ ઉપર તમે હોય કે ધંધાદારી હોય મહેરબાની કરીને દ્રવ્યના લોભમાં ઊંડા ઉતરશો નહીં પેલા ગોપાળાન સાંભળી જોડે અહીં રડવા માંડ્યા રાઠોડ ધાંધલ એટલે રાઠોડ ધાંધલે કહ્યું કે કેમ ભાઈ અરે સ્વામી કે ધાંધલ કે રડો જ કેમ કારણ કે સ્વામી મારો છોકરો મારી કબજામાં નથી ઓહ હા તો એ વખતનું વેલ્યુ આવે છે ભાઈ અત્યારનું નથી મારો છોકરો કંટ્રોલમાં નથી સ્વામી મારું કીધું કરતો જ નથી સ્વામી કે કેટલા વર્ષનો સ્વામી વીસ વર્ષનો છે સ્વામી કે શું છે કંઈ અવળા રસ્તે છે અરે સ્વામી કોઈ અવળો રસ્તો નથી એનો ભયબંધ નથી કોઈ ખરાબ કશું નથી સ્વામી એટલો ગુણિયલ છોકરો છે સ્વામી તિલક ચાંદલો કરે છે પૂજા કરે છે તમે કહો તો તમે આમ રાત દાડો તમે કહો સંતો જોડે બે રાત તો દાડો બેસ બેસ કહો તો બે જાય ને ઉઠકો તો બધા એવો સીધો છે પણ સ્વામી મારાથી એને વાંકું પડ્યું શું મારી આગળ જ વાંકો બાકી બધાને આગળ સીધો હું કહું ખેતર જવાનું થાય મંદિર જો મંદિર જવાનું ખેતર જો સ્વામી ઊંધો ચાલે અમારે બે ને ઉત્તર દક્ષિણ જેવું છે કે સ્વામી મને માનસિક ત્રાસ છે દયા કરો ને એની ઉપર સ્વામી કે જ્યાં બોલાયા હોય એને બોલાયો વાત કરો સ્વામી મારો બોલાયો નહીં આવે તમે બીજાને મોકલો સુધા છે સ્વામી બીજાને મોકલ્યો ભાઈ તને બોલાવે સ્વામી એ સ્વામી જોડે આવ્યો પેલો હં સ્વામી બોલો શું આજ્ઞાત નવત કહીને બેઠો સ્વામી એમ સામું જોઈ રહ્યા બે મિનિટો પેલા છોકરાને બેઠા ને છોકરાને હામું જોઈ રહ્યા સ્વામી કે ઓહો સોલ્યુશન મળી ગયું સ્વામી શું મળ્યું મન નથી મળ્યું પેલો રાઠોડ દાદા કે તમને મળ્યું પણ મન નથી મળ્યું સોલ્યુશન સ્વામી ક્યાંને ઓળખો છો તમ આમ તમે ઓળખો છો અરે સ્વાઈ ઓળખો છે મારો દીકરો છે ના આ જન્મે દીકરો છે ગયા જન્મે તમારો પેલો માવજી નોકર હતો ને એ છે તમારી જ્યારે જુવાની અવસ્થા હતી ત્યારે તમારા ઘરનો જૂનામાં જૂનો નોકર માવજી બિચારો ઉંમરલાયક હતો તમે એને વગર વાંકે હેરાન કરતા હતા પગાર લેવા આવતો ત્યારે તમે એને હેરાન કરતા હતા તમે બહુ હેરાન કર્યો છે યાદ કરો તમારી જુવાનીના જોરમાં અને એ બહુ હેરાન કર્યો છે ને એટલે દેહ મૂકીને તમારો દીકરો થયો છે અત્યારે તમને હેરાન કરે છે એમાં કંઈ ખોટું નથી આ તમે જે વાયુ છે એવું કે છે હેરાન કરતું હોય ને તો સમજી લેજો આ કઈ રોતા રોતા અમારી જોડે આવતા નહીં સમજી લેજો જેવું કરશો એવું ભરશો આપણે ભગવાનની બીક રાખતા શીખો કોના છીએ આપણે કોણ છીએ આપણે સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનના દીકરા છીએ આપણે આપણાથી વાત આપણી મોટી દરહણ આપણા ખોટા વર્તન આપણું ખોટું ના ચાલે ભાઈઓ અને એમાંય મોટા મોટી આ બધી દ્રવ્યાધિકનો દીકનો લોભ છોડીને સદાય સુખી થવાનો ઉપાય આ છે કે બસ ભગવાન રાજી થાય એમ કરવું સંતોષી જીવન જીવો ભગવાને આપણને જે સ્થિતિમાં જ્યાં રાખ્યા છે આનંદમાં માણતા શીખો બસ આનંદમાં રહો બીજાનું ન જુઓ બીજાનો હોનાનો બંગલો અને તમારું નાનું મકાન હોય તો એ તમારા માટે સોનાનું છે જે મળ્યું છે એના આનંદ મારો નથી મળ્યો એનો વિચાર ના કરો કોઈ દિવસ એના દુઃખમાં ના રહો જે મળ્યું છે એનો આનંદ માણો હ અને તો આનંદ આનંદ થાય એક ભાઈ આયા કે સાંઈમાં જો કશું નથી મારે જો કાંઈ નહીં ઘરે નથી ને કુટુંબ મારો જો સ્વાય આવું ગરીબ છું મેં કીધ અત્યારે એક કિડનીના રૂપિયા બોલે છે કેટલા ખબર છે તો કે સાહેબ ત્રણ લાખ ચાર લાખ મેં રૂપિયા કિડની વેચાતી હોય છે મેં તારે બે છે કે એક છે તો કે બે સરસ છે કેટલા રૂપિયા ગણ લખ એક કાગળમાં લખ્યું હું લખાવું બે કીડની એના લખ આઠ લાખ ચાલ આંખ તારી જોડે માગ્યો કોઈ પાંચ લાખની એક આંખ આપી છે તું આપી દે કે આપી દે તો કે આપતો હોય સ્વામી મેં કીધું બે આંખના લખ દસ લાખ લખ આ એક હાથ કોઈ પાંચ લાખમાં માગે આપી દે કે ના આપ ના અપાય અપાતો હોય મેં કીધું બે હાથના દસ લાખ લખ દસ લાખ બે હાથના બે પગના પાંચ પાંચ લાખ લખે હે કાન તને લાખ લાખ રૂપિયા હું કોઈ આપે માગે તો આપી દે અરે અપાતો હોય સરવાળો કરાયો એક એક કરોડ ને ચાલી લાખ નો થયો મેં કોણ કહે છે કે તારી જોડે કશું નથી નકામો શું અલ્યા એટલે આ ભગવાને તને આવી સરસ આંખો આપી આવા સરસ કાન આપ્યા આવું સરસ હાર્ટ ના પચાસ લાખ લખાયા હતા વ્યાજ છે ને પચાસ લાખમાં કોઈ હાર્ટ માગે તો આપે કોઈ કે હું તને પચાસ લાખ આપું ને તારું હાર્ટ આપી દે તો આપો તો હું કોઈ હું તો કેટલું પ્રભુએ આપ્યું છે આનંદમાં નથી મળ્યું એનું દુઃખ શાક માટે દુઃખી છું દુઃખી છું શું દુઃખી છે ભગવાને આપણને કેવો ધનુષનો દેહ આપ્યો કેવો સત્સંગ આપ્યો કેવા સર્વોપરી ભગવાન આપ્યા કેવા દિવ્ય પુરુષ મોટા પુરુષનો યોગ આપ્યો કેવો સત્સંગ આપ્યો આનંદમાં રહેવા ને હા શું નથી આપણી પાસે અને નથી 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 એટલે આપણે બધું ભેગું લો આ ભેગું લો આ ભેગું કર્યું અને એના લીધે અધર્મ અનીતિ અપ્રમાણિકતા નીતિમત્તાના મૂલ્યો આ બધું ડાવી બાજુ મૂકીને બસ પૈસા કમાવો મારું પાંચ રૂપિયાનો ફાયદો થતો હોય બીજાનો પાંચસોનું નુકસાન થતો હોય ભલે થતું મને પાંચ રૂપિયા મળવા જોઈએ આ તો કે નીતિ છે આ માણસાઈ છે આપણી ફરી કહું છું આ રેલો તમારી નીચે આવતો હોય ત્યાં જ લઈ જજો હો બીજા ના લઈ જતા સમજાય છે બસ એવું સમજો કે મારા માટે વાત કરી છે અને જે કંઈ સુધારો કરવા જેવો હોય તો કરજો તો અમને એમ થશે કે આજે કંઈક અમને નફો મળ્યો વકરો થયો બાકી તમે તાળીઓ પાડશો એનાથી હું ખુશ નહીં થવું તમે માત્ર તાળીઓ પાડશો એનાથી ખુશ નહીં થવું કંઈ કંઈથી નક્કી કરીને જજો જીવનને પૂરવાનો પ્રયત્ન કરજો આ દુઃખના મૂળ છે પૈસો ન જોઈએ એવું નથી કહેતો પરંતુ સંતોષી જીવન જીવતા શીખો બસ જે મળ્યું છે એમાં આનંદ માણતા શીખો બસ એટલી શીખ આપીને આજની કથાને આપણે પૂર્ણાહુતિ કરીએ છીએ મહારાજના બાપાના ચરણોમાં પ્રાર્થના હે મહારાજ હે બાપા હે બાપજી બસ અમને આવી સદબુદ્ધિ આપો આવા સુવિચાર આપો અમને આવું સમજણ આપો